એક તરફ લોકડાઉન ચાલી રહ્યું છે અને જ્યાં કેસ નથી ત્યાં સરકારે શરતો સાથે છૂટછાટ આપી છે, ત્યારે જેતપુરના પાન બીડી સોપારી તમાકુના હોલસેલ વેપારીઓ બ્લેક માર્કેટિંગ કરે છે તેવી ફરિયાદ અને રજૂઆત જેતપુર મામલતદારને છૂટક વેપારી મંડળ દ્વારા કરવામાં આવી હતી. જેતપુરના પાનબીડી તમાકુ સોપારીના સુટક વેપારી એસોસિએશન દ્વારા જેતપુર મામલતદાર અને જેતપુર એએસપીની રજૂઆત કરી હતી, જેમાં જેતપુરના પાનબીડી તમાકુના હોલસેલ વેપારીઓ બ્લેક માર્કેટિંગ કરતા હોવાની ફરિયાદ કરી હતી. જે મુજબ હોલસેલ વેપારીઓ તમાકુ સોપારીની કૃત્રિમ અછત ઊભી કરીને છૂટક માલ 2-3 ગણા ભાવે વેચી રહ્યા છે અને ગ્રાહકોને લૂંટી રહ્યાની ફરિયાદ કરી હતી. જે મુજબ હોલસેલ વેપારીઓ 300 રૂપિયાની બીડીના રૂપિયા 700 અને 200 રૂપિયાના તમાકુના ડબ્બાના 1200 રૂપિયા સુધી લઈને ગ્રાહકોને લૂંટી રહ્યાની ફરિયાદ કરી હતી, જ્યારે હોલસેલ વેપારીઓ પોતાની દુકાન જ નહીં ખોલી અને પોતાના ઘરે અથવા તો અન્ય જગ્યાએથી પોતાના માલનું વેચાણ કરતા હોવાનું જણાવેલ હતું. આ તરફ હોલસેલ વેપારીઓએ માલ પૂરતો નહીં હોય અને માલ પૂરતો આવશે એટલે બધું સામાન્ય થવાની બાંયધારી આપી હતી. બ્લેક માર્કેટિંગની ફરિયાદ સાથે આજે છૂટક વેપારીઓએ જેતપુર મામલતદાર અને જેતપુર એએસપીની રજૂઆત કરતા હોલસેલ વેપારી મંડળને બોલાવીને તેઓએ કડક સૂચના સાથે ચેતવણી આપી હતી કે જો ભાવ વધુ લેવાને બ્લેક માર્કેટિંગની ફરિયાદ મળશે તો તેવા વેપારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બંધાણીઓ જ્યારે લૂંટાઈ રહ્યા છે ત્યારે સરકારે લોકો માટે યોગ્ય પગલાં લઈને કાળાબજારીઓ સામે કડક પગલાં લે તે જરૂરી છે. સુરેશ બાલિયા, ZSTV, જેતપુર.